नमस्ते विद्यार्थिनी बहनों, धोरण छ विषय इंग्लिश यूनिट 3 इन फ्यूचर में आपणे एक्टिविटी 3 समझू। एक्टिविटी 3 ए में कीधु छे लिसन एंड रीड धीस, सांभळो अने वाचो। एमां तमने आई विल बिकम करीने एसे आपेला छे। एसे एटले निबंध, ए आपणे वाचवाना छे। હવે આઈ વિલ બીકમ છે એ એસેનો ટોપિક છે। આઈ વિલ બીકમ એટલે હું બનીશ, હું ભવિષ્યમાં બનીશ। તો તમારે ભવિષ્યમાં શું બનવાનું છે એના પરથી અહીંયા એસે આપેલો છે। આપણે વાંચીએ। ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ। બાગપુરની પ્રાથમિક શાળામાં એક એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે નિબંધ લખવાની કોમ્પિટિશન હતી, સ્પર્ધા હતી। ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, અને આઈ વિલ બીકમ છે તે એનો ટોપિક હતો। હિયર આર ધ ટોપ 3 એસેસ, એમાંથી બધા એસેમાંથી બધા નિબંધોમાંથી ટોપ 3 એસે જે છે, ટોપ 3ના નિબંધો એ તમને અહીંયા આપેલા છે। એમાં પહેલો છે સિદ્ધાર્થ રોટ, એટલે સિદ્ધાર્થે લખ્યું। સિદ્ધાર્થનો એસે છે, એમાં સિદ્ધાર્થે શું લખ્યું છે, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે મારે શિક્ષક થવું છે। બીકમ એટલે થવું અથવા બનવું। આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ। આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ, હું તે લોકો પર બૂમો નહીં પાડું પણ તે લોકો સાથે બૂમો પાડીશ। શાઉટ વિથ ધેમ એટલે સાથે બૂમો પાડવી, શાઉટ એટ ધેમ એટલે તેના પર બૂમો પાડવી। આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, હું ક્યારેય પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું। એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, બધા જ વિદ્યાર્થીમાં કોઈક વિશિષ્ટ આવડત હોય છે। સ્પેશિયલ એબિલિટી એટલે વિશિષ્ટ આવડત, એબિલિટી એટલે આવડત। આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, હું તે લોકો સાથે રમીશ અને તે લોકોની વિશિષ્ટ આવડતને શોધીશ। ડિસ્કવર એટલે શોધવું। My student will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ ક્લાસમાં પોતાનો મત આપશે। ઓપિનિયન એટલે પોતાનો મત આપવો, પોતાનો અભિપ્રાય આપવો એટલે ઓપિનિયન આપવો। I will not insist on the pin drop silence in my classroom. Insist એટલે આગ્રહ રાખો। હું મારા વર્ગખંડમાં પિન ડ્રોપ સાયલેન્સ એટલે એકદમ નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું। ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ, મારા ક્લાસમાં ચીયરફુલ વોઇસીસ એટલે કે ખુશમિજાજ અવાજો હશે। આઈ ડિસલાઇક લેક્ચર્સ, ડિસલાઇક એટલે ગમવું નહીં, મને ભાષણો ગમતા નથી। લેક્ચર એટલે ભાષણો। સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ। થ્રુ એટલે દ્વારા। વી વિલ ડૂ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર, લિસનિંગ એટલે સાંભળવાની, સ્પીકિંગ એટલે બોલવાની, અને હેન્ડ્સ ઓન એટલે પ્રત્યક્ષ જે પ્રવૃત્તિઓ ક્લાસરૂમમાં સાથે બેસીને થતી હોય તેને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ કહેવાય। એટલે અમે લોકો ડુ એટલે કરશું, લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, અમે લોકો સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે કરીશું। ટુગેધર એટલે એક સાથે। વી વિલ ગો આઉટ સિંગ ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર, અમે લોકો બહાર જઈને ગાશું, નાચશું અને એકસાથે મજા કરશું। ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ
ફોર ઓલ. ઇન શોર્ટ, એટલે ટૂંકમાં, હું સૌનો મિત્ર બનીશ. ધે ઓલ વિલ લવ મી, તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, હું શિક્ષક તરીકે મારું જીવન માણીશ, તેને એન્જોય કરીશ. તો આ હતો સિદ્ધાર્થનો એસે. અને આગળના વિડીયોમાં આપણે ઈવાનો એસે સમજશું.